वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः। श्री सहजानंदाय नीलकंठाय च नमो नमः। श्री गुरुचरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की। श्री हरे कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथा सांभळनारा बधा ज भक्तों ने खूब भाव थी जय श्री स्वामी नारायण। श्री हरि चरित्रामृत सागर पुर आठमू तरंग सातमो भगवान श्रीहरि गामडी गामथी जेतलपुर जवा माटे तैयारी करे छे। ए प्रसंग आ तरंग में श्रवण करीशू। श्रीहरि की एक बात में अर्थ रहे हे अपार, जे सो पात्र सो लहत तेही करी के ते सो विचार। श्री हरि की एक बात में अर्थ रहे अपार। गामड़ी गाम में संतो कीर्तन गाता हता। भगवान श्री हरि अद्भुत वातो करी। राजा भगवान धर्माचार्य सद्गुरु अने कवि आ पांचे पांच व्यक्ति एना हृदय में जे रुचि होय ए रुचिनु स्थापन करवा माटे ज प्रयत्न करता होय। आम तो महाराजे वात करी जीव प्राणी मात्रनो स्वभाव एवो छे के रुचि प्रमाणे रहेवू ज बधाने गमे छे। અને ત્યાર પછી બીજાને પણ પોતાની રૂચિમાં રાખવામાં જ જીવ પ્રાણી માત્ર રાજી છે। આપણને સત્સંગ ગમે તો બધા સત્સંગમાં આવીને બેસે તો આપણે રાજી થઈએ, વાત સાચી ને? ત્યાં બાજુમાં છે શું છે તમને ખબર છે? નામ તો બોલાયું નથી, એ આગળ છે ને બાર, એ લોકોનું શું ગમે? વચનામૃત લોયાનું ચૌદમું રૂચિનું વચનામૃત, સર્વોપરી ભગવાન શ્રીહરિની રૂચિ શું છે, અભિપ્રાય કેવો છે એ આપણે સાંભળ્યું। બસ મહારાજની રૂચિમાં અને મોટાની રૂચિમાં આપણે આપણી રૂચિ ભેળવતા શીખી જઈએ ને એટલે પૂરું થઈ ગયું। મહારાજે કેટલી મોટી વાત કરી, મનનો વિશ્વાસ ન કરે એવો ત્યાગ અમને ગમે, એવો ભક્ત અમને ગમે। આ રુચિનો જન્મ ક્યાં થાય છે? મનમાં થાય છે। આપણને આપણી રુચિ ગમી ગઈ છે એમાં આપણે બંધાઈ ગયા છીએ, એનું જ નામ બંધન છે। ગમે તેવી આપણી રુચિ હોય, ભગવાનના દ્રઢ નિશ્ચયવાળા ભક્તના લક્ષણ કરતા શ્રીજી મહારાજ ગઢપુર પ્રથમનું 63મું વચનામૃત એમાં બોલ્યા, ભક્તની રૂચિ મરોડીને, શબ્દ કયો વાપર્યો? ભક્તની રૂચિ હોય એ રૂચિને મરોડીને એનું ધાર્યું કશું જ ન થવા દે, દેહ પર્યંત, મહારાજનો શબ્દ, આખી જિંદગી એને ભગવાન પોતાનું ગમતું કરાવે, એનું ગમતું કશું જ ન કરવા દે, તો પણ જેના મનમાં રંચ માત્ર સંશય ન થાય તો સમજવું એને ભગવાનનો પરિપક્વ નિશ્ચય છે।
કિશનભાઈ, સહેલી વાત છે કે અઘરી વાત છે? ભૂકા બોલાય દેવી છે નહીં. આપણને તો આપણને ગમતું હોય એવું મળે તો નિશ્ચય આપણો ટકે એવો છે. કાચા સૂતરના દોરા જેવો નિશ્ચય છે, જોરદાર. હે, અને એમાં આપણે લટકીને અક્ષરધામમાં પહોંચવું, શું થાય દાદા? દેહ પર્યંત રૂચિ મરોડીને ભગવાન પોતાની રૂચિમાં રાખે તો પણ રંચ માત્ર સંશય ન થાય એને પાક્કો નિશ્ચય કહેવાય. માટે મહારાજની રૂચિ અને મોટા પુરુષ, આપણા પૂજ્યપાદ ગુરુજી જેવા મોટા પુરુષ, એની રૂચિ શું છે, એ આપણા પાસે શું કરાવવા માગે છે, એ મારે કરવું છે, એને રાજી કરવા છે, એની રૂચિમાં મારી રૂચિ ભેળવવી છે, આવો જેનો ઈશક હોય ને એ જીતી જાય. આ બધી વાત મહારાજ કરે છે. અને આધારાનંદ સ્વામી લખે છે, શ્રીહરિ કી એક બાત મે અર્થ રહે હે અપાર, જે સો પાત્ર સો લહત તેહી કરી કે તે સો વિચાર. ભગવાન શ્રીહરિની એક વાતમાં અનેક અર્થ રહ્યા છે. સાંભળનાર જેવું પાત્ર હોય તે પ્રમાણે વિચાર કરીને તે વાતનો અર્થ કરે છે. સ્વાતિ નક્ષત્ર હોય, આકાશમાંથી વૃષ્ટિ થતી હોય, વરસાદ પડતો હોય, પાણીના ટીપા પડતા હોય, એ જ પાણીનું બુંદ કેળમાં પડે તો કપૂર થાય, એ જ સમય એ જ પાણી પાણીનું બુંદ દરિયામાં પડે ખારું પાણી થઈ જાય, કાલું માછલીના મોઢામાં પડે કરોડ રૂપિયાનું કિંમતી મોતી બને, એ જ પાણી છીપલામાં પડે ફટક્યું મોતી બને, એ જ પાણી સર્પના મોઢામાં જાય તો કાતિલ ઝેર બને, એ જ પાણી શેરડીમાં જાય તો અમૃત જેવો મીઠો રસ થાય. હવે તમે મને કહો, પાણીનો વાક, નક્ષત્રનો વાક, સમયનો વાક કે પાત્રનો વાક, કોનો વાક બોલો? બે જણા દૂધ લેવા આવ્યા દાદા, બંનેને તમે દૂધ સરખું આપ્યું એક એક લીટર, બંને ઘરે લઈને ગયા, બંને દૂધ ગરમ કરવાનું ચાલુ કર્યું, ચાલુ કરતાની સાથે એકનું દૂધ તો સરસ મજાનું બાસુંદી બની ગઈ અને એકે દૂધ ઉકાળવાનું શરૂ કર્યું ત્યાં તો દૂધ ફાટી ગયું. હવે વાક કોનો, આપનારનો કે પાત્રનો? દૂધ લેતા પહેલા જેમાં દૂધ લેવું છે એ પાત્રને ચોખ્ખું કરવું જરૂરી છે. ભગવાન બુદ્ધની આ વાત મને ખૂબ ગમે, ખૂબ જ. 25-27 વર્ષ પહેલાં મેં આ વાત વાંચેલી. ભગવાન બુદ્ધ કાશીમાં સારનાથ છે, એ સારનાથની પવિત્ર ધરતી ઉપર સાધના કરે, દિવસમાં એકવાર ભિક્ષા માગવા જાય, અડધી આંખ ખુલ્લી રાખતા, વાણી ઉપર સતત નિગ્રહ એટલે કે મૌન રાખતા, એકવાર ભિક્ષા કરતા. ભિક્ષા કરતા ભગવાન બુદ્ધને એક ગ્રહસ્થ રોજ વિનંતી કરે, ભગવંત કંઈક મારું કલ્યાણ થાય એવી વાત કરો ને. ભિક્ષા ગ્રહણ કરી સદગ્રહસ્થની સાથે એક પણ શબ્દ બોલ્યા વિના બુદ્ધ ત્યાંથી નીકળી જાય. રોજ જવાનું, પેલા સદગ્રહસ્થને રોજ વિનંતી કરવાની કે ભગવંત મારું કલ્યાણ થાય એવી એકાદ વાત કરો ને. બુદ્ધ ભગવાન ત્યાંથી નીકળી જાય. 4, 5, 10, 15 દિવસ થયા, એક દિવસ બુદ્ધ સામે આવે, પાત્ર રાખે, ભિક્ષામ દેહી આટલું ઉચ્ચારણ કરે ત્યાં તો ઘરમાંથી બધા દોડી આવે બુદ્ધ ભગવાનના દર્શન કરવા માટે. સારામાં સારું ભિક્ષાન્ન તૈયાર કરીને રાખ્યું છે, આપવા જાય ત્યાં તો પેલા સદગ્રહસ્થે બૂમ પાડી, અરે ભગવંત આ શું છે, તમારા આ પાત્રને જુઓ તો ખરા, અંદર ગોબર ચોટ્યું છે, છાણ ચોટ્યું છે. ભગવાન બુદ્ધ એટલું જ બોલ્યા, તમે ભિક્ષા નાખી દો ને આમાં. અરે પ્રભુ, છાણવાળા આ પાત્રમાં ભિક્ષા નાખીશ ને તો પવિત્ર અન્ન પણ અપવિત્ર બનશે, ખાવાલાયક નહીં રહે. મારી વિનંતી છે, આ પાત્રને સાફ કરો.
ત્યારે ભગવાન બુદ્ધ બોલ્યા, આપ રોજ મને પ્રાર્થના કરો છો, એક કલ્યાણ થયેવી વાત કહો, આજે કહું છું, મારે ઘણી વાત કલ્યાણ થાય એવી કરવી છે, પણ તારા અંતરમાં તારા હૃદયમાં કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર ઈર્ષ્યા રાગ દ્વેષ મારું તારું પક્ષા પક્ષી એટલા બધા ગોબર ચોટ્યા છે ને, મને એમ થાય અમૃત જેવી મારી વાત હું તને આપીશ કરીશ, પણ તારા હૃદયમાં જતા સુધીમાં આ વાત ઝેર જેવી બની જશે, કલ્યાણ માટે તને એટલી જ ટકોર, તારા અંતઃકરણને પવિત્ર કર, તારા કર્મને શુદ્ધ કર, તારા ધર્મને ધારણ કર, કર્મ અને ધર્મ દ્વારા જ્યારે હૃદય પવિત્ર બને છે ત્યાર પછી ભક્તિનો ઉપદેશ એને પચે છે. અને હવે તો રાધા કે બિના શ્યામ આધા, બોલો ગાવાનું રાધા કે બિના શ્યામ આધા, રાધાય જુદી હોય શ્યામય જુદો હોય અને રંગય જુદો હોય, ભક્તિ અમૃત છે પણ અમૃતને પાત્રમાં ભરતા પહેલા પાત્રને ચોખ્ખું કરવું જરૂરી છે. હમણાં સાગરની કથામાં આપણે વારંવાર વાત સાંભળી હતી, દિવાળી ઉત્સવમાં પણ આપણે વારંવાર વાત સાંભળી, તળિયા વિનાની તપેલી લઈ દૂધ લેવા નીકળે તો શું થાય, તપેલીમાં બાખોરા છે કાણાઓ પડી ગયા છે, એવી તપેલીમાં આપણે અમૃત ભરવા નીકળીએ શું થશે. પહેલી શરત છે પાત્રને ઠીક કરવું, કાણા પડ્યા છે બાખોરા પડ્યા છે તળિયું નથી એને ઠીક કરવું, આપણા હૃદયને પવિત્ર કરવું, આપણા મનના વિચારો શુદ્ધ કરવા શાંત કરવા, એના માટે આપણે કશું જ કરતા નથી, ખાલી આપણે આશીર્વાદના ભૂખ્યા છીએ, સ્વામી કૃપા કરો કૃપા કરો આશીર્વાદ આપો આશીર્વાદ આપો. સાંભળો કેવી સરસ વાત આવી, અર્થગ્રહત હે જેહી વિધ તેસો ફલ હિલહંત કલ્પતરુ ચિંતામણી વચન ચરિત્ર કહં. ભગવાનની વાતોનો જેવી રીતે અર્થગ્રહણ કરે છે તેવું તેને ફળ મળે છે. શ્રીહરિના વચનો ને અને ચરિત્રોને કલ્પતરુ અને ચિંતામણી જેવા કહ્યા છે. વ્રજની ગોપીઓ અને ગોવાળોએ શ્રીકૃષ્ણમાં જેવો ભાવ રાખ્યો હતો તેવું તેમને ફળ મળ્યું હતું. આ વખત આ વાત આખા જગતમાં પ્રસિદ્ધ છે. પૂતના તૃણાવર્ત અને કંસાદિક જેવા અનેક અસુરો તથા રાવણ અને હિરણ્યકશિપુ જેવી તેમની ભાવના હતી તે પ્રમાણે અનેકવિધ ફળ પામ્યા છે. શ્રીહરિએ આટલી વાત કરી તે સમયે ત્યાં જેતલપુરના હરિભક્તો આવ્યા. કેવી સરસ મજાની વાત ચાલે છે. શ્રીહરિ એક જ, એમની વાત પણ એક જ સરખી, તેમ છતાં સામે જેવું પાત્ર બેઠું હોય એવું એને ફળ થાય છે. એક જ કૂવો, એક જ સરખું પાણી, એક જ સરખી ધરતી, પણ તમે શેરડી વાવો તો કેવો રસ થશે, અમૃત જેવો મીઠો રસ. લીમડો વાવો તો કેવો રસ થશે, કડવો. આંબલી વાવો તો કેવો થશે, હવે આંબલીમાં ખાટો રસ અને શેરડીમાં મીઠો રસ, એનું કારણ પાણી છે કૂવો છે જમીન છે કે પાત્રતા છે. રામાનંદ સ્વામી એના એ હતા. રામાનંદ સ્વામીની સેવા કરી એક મુક્તાનંદ સ્વામી જેવા સંત બને, એક રઘુનાથ દાસ જેવા બને. કારણ શું? પાત્રતાનો અભાવ. અરે ભગવાન સ્વામિનારાયણ પોતે સર્વોપરી સ્વયં જ્યારે હતા, એક દાદા ખાચર જેવા માથું આપે એવા ભગત થયા, તો એક જીવા ખાચર જેવા માથું કાપે એવા ભગત થયા. એમાં પણ કારણ કોણ? પાત્રતા. માટે આશીર્વાદ કૃપા ચોક્કસ મહાન છે, પણ એ બધા કરતા એનું પાત્ર થવું ને વધારે મહાન છે. સારંગપુરનું વચનામૃત 11મું, કૃપાનો પાત્ર કોણ બને છે, મહારાજના પ્રસાદીના શબ્દો છે.
મહામુક્તરાજ નારાયણ મામાનું પ્રિય આ વચનામૃત મામાશ્રી એમ કહેતા, ભગવાનની કૃપાનો આવી રીતે પાત્ર બને ને કે છતે દેહ અક્ષરધામમાં બેઠો છે, એકવાર તો વાંચજો. ભલ ભલા સંત કે હરિભક્ત વાંચે ને ઢીલા પડી જાય આવું વચનામૃત છે. ભગવાન સ્વામિનારાયણે કાંકરા કાઢીને કલ્યાણની વાત કરી છે, કોઈ જગ્યાએ ભગવાન સ્વામિનારાયણે ઢીલું રાખ્યું જ નથી. હમણાં અમે ડલાસમાં હતા, અમારા રમેશ ભગત છે ને, બહુ રમૂજી, શ્રુતિ ભગતના પપ્પા, એમણે વારે વારે સૂત્ર આપ્યું, સ્વામી આજે ભગત બધા કેવા થઈ ગયા, કપાળમાં ટીલું અને ધર્મનિયમમાં ઢીલું. કેવા ભગત બધા? કપાળમાં ટીલું અને ધર્મનિયમમાં ઢીલું. ચાંદલો મોટો કરવાનો, લાગે મોટા ભગત, પણ જો નીચે તળિયું જોવા જાવ તો હોય જ નહીં. ધર્મનિયમમાં ઢીલું, ભજન ભક્તિમાં ઢીલું. બસ આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. આપણી ભક્તિ, આપણો ધર્મ, આપણું જ્ઞાન, આપણો વૈરાગ્ય ક્યાં કાચા છે એને પાક્કા તો કરવા પડશે ને. એટલા માટે પાત્રતા એટલે કે લાયકાત, એટલે કે એલિજિબિલિટી, જેટલી આપણે વધારીશું એટલી કૃપા તો મળવાની જ છે. કૃપા તો ભગવાન વરસાવે જ છે. આકાશમાં ઉગેલા સૂર્યની જેમ ભગવાનની કૃપા ખૂણા ખૂણામાં પહોંચેલી છે, પણ જીવ પાત્રતા વિના એ કૃપાનો અનુભવ કરી શકતો નથી. આવી અદ્ભુત મહારાજે વાતો કરી. હવે સાંભળજો, સરસ પ્રસંગ ચાલુ થાય છે. જેતલપુરના ભક્તો આવ્યા, બધા પાટીદાર હરિભક્તો હતા, ફૂલહાર અને શ્રીફળ લઈને આવ્યા હતા. શ્રીહરિને હાર પહેરાવીને શ્રીફળ ભેટ ધર્યા, ચરણકમળને છાતીમાં લીધા. ગંગાદાસ, આસજી, જીવણદાસ આદિ ઘણા પાટીદારો, આસારામ, ઉગ્રચંદ એ આદિ ઘણા વિપ્રો તે આવ્યા હતા. અને જેટલા સુતાર હરિભક્ત હતા તે સર્વે આવ્યા હતા. વાલાભાઈ આદિ ક્ષત્રિય હરિભક્ત હતા તે પણ દર્શન કરવા માટે આવ્યા હતા. તેમાં પાટીદારો અને વિપ્રોએ હાથ જોડીને શ્રીહરિની આગળ ઘણી વિનંતી કરીને શ્રીહરિને કહ્યું, હે મહારાજ, અમારી પ્રાર્થના સાંભળો. આવતીકાલે હુતાસની છે અને પરમ દિવસે ફૂલદોળનો ઉત્સવ છે, તે આપ અમારે ગામ જેતલપુર આવીને ફૂલદોળનો ઉત્સવ કરો, અમને સેવાનો લાભ આપો. બધા સંતોને હરિભક્તો સાથે છે, તો હે હરિ, હવે આપ ઉમંગથી અમારે ગામ પધારો, અમને સહુને ઘણા દિવસનો ભાવ છે, હે નાથ, અમારા ભાવને પૂર્ણ કરો. વારે વારે આવો યોગ આવતો નથી, અમે બધું વિચારીને કહીએ છીએ. ગામના બધા પાટીદારો અને જે અમારા ગામના મુખી કહેવાય છે તે સહુએ અમને અહીં આપને બોલાવવા માટે મોકલ્યા છે, એટલા માટે જ અમે આપને આગ્રહ કરીને કહીએ છીએ, ઉત્સવના ત્રણ દિવસનો જેટલો ખર્ચો થશે તે બધા પાટીદારો આપશે. પ્રભુ ખર્ચની પણ ચિંતા નથી, બસ આપ પધારો એની પ્રતીક્ષા છે. અનાજ, ઘાસ, બળતણ માટેના લાકડા તેનો કોઈ પાર નથી. આપ ત્યાં આવશો તેમ જાણીને બધું જ તૈયાર રાખ્યું છે. આવી રીતે હરિભક્તોએ ભગવાન શ્રીહરિને પ્રાર્થના કરી. જેતલપુર સદગુરુ રામાનંદ સ્વામીનું ગામ છે, હજી હરિભક્તો વિનંતી કરે છે, અરે મહારાજ, આ ગામ તો રામાનંદ સ્વામીનું પ્રિય ગામ છે, તેઓ ઘણીવાર અહીં પધાર્યા છે, ગામમાં સ્વામીની જગ્યા પણ છે, માટે આપ આ સમયે દયા કરો. તળાવને કાંઠે રાજાનો કિલ્લો છે, તેમાં બધા દરબારો આવીને ઉતરશે અને આપ અને સંતો મહોલમાં ઉતરજો. તળાવ આખું ભર્યું છે, સહુ નાહી શકે એવું સરસ પાણી છે, આપ નિર્ધાર કરીને કહો એટલે અમે અત્યારે જ જેતલપુર જઈએ. ત્યારે શ્રી હરિવરે કહ્યું, મહારાજની આ વાત હવે સાંભળજો, ભક્તોનો પ્રેમ સાચો, ભક્તોની પ્રાર્થના સાચી, પણ ભગવાન શ્રીહરિની નિર્ણય કરવાની કુશાગ્રતા, પોતે તો ભગવાન છે, પરબ્રહ્મ છે. હરિચરિત્રામૃત સાગરમાં એવા હજારો પ્રસંગ આવ્યા કે ભગવાન શ્રીહરિની નિર્ણાયકતા, ડિસિઝન પાવર કહેવાય ને,
કેટલો સરસ મજાનો હતો. હમણાં લોયાધામમાં દીપોત્સવની કથામાં પૂજ્યપાદ ગુરુજીએ પણ વાત કરી હતી. દિવાળીના દિવસે રાત્રે નાટકમાં ત્યાં ભજવામાં પણ આવ્યું હતું. શ્રીજી મહારાજ પાસે દેશાંતરના ભક્તો આવ્યા. એક બાજુ મહારાજ એક છે, દાદા ખાચરનો પ્રેમ છે કે મહારાજ ગઢપુરમાં રોકાવ, ઝીણાભાઈનો ભાવ છે કે મહારાજ તમે પંચાળા પધારો, સુરા ખાચરનો આગ્રહ છે કે મહારાજ તમે લોહી આવો. ખબર છે ને કિશનભાઈ, સાંભળ્યું તું? દાદા ખાચર, ઝીણાભાઈ, સુરાબાપુ, એને મીઠો કલહ થયો છે, વાત સાંભળી હતી ને? અને એ સમયમાં શ્રીજી મહારાજે કેટલો સરસ મજાનો નિર્ણય કર્યો. ભક્તોની પ્રાર્થના છે ત્યારે શ્રીહરિભાઈએ કહ્યું, જુઓ ભાઈરામદાસ સ્વામી કહે તો હું તમારે ગામ આવું, અમારામાં વૃદ્ધ એ સ્વામી છે. ઘનશ્યામ દાદા, મહારાજની આ એક વિશેષતા હતી, જ્યારે જ્યારે આવી કંઈક કટોકટી આવે ને ત્યારે મહારાજ નિર્ણય કરવાનું કોના ઉપર નાખતા? સંતો ઉપર, બીજા ઉપર ગમે તેના ઉપર ના નખાય, પાછું ઊંધું પડે ગાડું. આ ભાઈરામદાસ સ્વામી અમારામાં વૃદ્ધ છે, વૃદ્ધ કહે તેમ અમે બધાને ચલાવીએ છીએ, અને જો વૃદ્ધનું કહ્યું કરીએ તો આ લોકમાં આપણો ઉપહાસ ન થાય. કોઈ વડીલની વાત માનીએ તો વકીલ રાખવાની જરૂર પડે? કેટલું સરસ કોઈએ લખ્યું, વડીલની વાત માનીએ તો વકીલની જરૂર પડે નહીં. દુર્ભાગ્ય છે, જેમ જેમ કળિયુગ આગળ જઈ રહ્યો છે ને, પૂજ્યપાદ ગુરુજી કેટલી વાર કથામાં વાત કરે, આજના માણસને કૂતરાનું ટોયલેટ ઉપાડવું પડે ને ઉપાડશે. જોવો છો ને તમે અમેરિકામાં, કૂતરાનું ટોયલેટ ઉપાડશે, કૂતરાના મળને વિષ્ટાને ઉપાડવા તૈયાર છે, પણ સગ્ગા મા બાપ, સગ્ગા ઘરના વડીલો એને ટેકો આપવા આજનો માણસ તૈયાર નહીં થાય. અહીંયા અમેરિકામાં ન્યૂજર્સીમાં બનેલો સત્ય દાખલો છે. ભીખુદાદા તો સારી રીતે નામ સાથે જાણે છે, અહીંના ન્યૂઝ પેપરોમાં પણ આવી ગયો છે. ભારતથી પોતાના વડીલ માતા પિતાને બોલાવે, પિતાજી એકલા હતા, મમ્મી તો ગુજરી ગયા હતા, પિતાજીને બોલાવે, બાપુજી ઘરે આવે, થોડા જ દિવસ થાય, ઘરવાળાને ગમે નહીં, એટલે પત્ની અકળાઈ ગઈ. પતિને એમ થયું કે મેં ખોટું કર્યું, પોતાના બાપુજીને કહે ચાલો બાપુજી આજે તમને થોડી વાર બહાર લઈ જઈએ, એમ કરીને પિતાજીને બહાર લઈ ગયો. એક જગ્યાએ ઉતાર્યા, કીધું કે હમણાં હું આવું છું, પિતાજીને ત્યાં મૂકી અને ભાઈ તો જતા રહ્યા. અડધો કલાક, કલાક, બે કલાક, ચાર કલાક, દાદા ત્યાં ત્યાં ઊભા ઊભા મૂંઝાય, આવ્યો કેમ નહીં? નથી મોબાઈલ, નથી એડ્રેસ, નથી ઠેકાણું, ખાલી નામ ખબર છે, ખાલી નામ ઉપરથી કંઈ મળે? સત્ય ઘટના. શ્રીજી મહારાજ શું કહે છે સાંભળો, વૃદ્ધનું કહ્યું કરીએ તો આ લોકમાં ઉપહાસ ન થાય. વૃદ્ધની બધી ક્રિયા પ્રતિષ્ઠિત અને આદરણીય હોય છે, અમને તે શ્રેષ્ઠ લાગે છે. તમે જો આપણા અજય ભગત છે, બાપુજીની જોડે આવે, જોયું તમે? ગુરુજીએ લોયા શાકોત્સવમાં ઘણી વાત કરી હતી. ડીઆર પટેલ સાહેબ વડોદરાના, એમના બાપુજી રામજી ભા, જેમની એમણે ખૂબ સેવા કરી હતી. ઇન્ડિયાના આટલા મોટા ઉદ્યોગપતિ, પણ એમના બાપુજીની એક, પોતે પણ ઉંમરલાયક હતા, પણ એમના બાપુજીની એક નાના દીકરાની જેમ સેવા કરતા હતા. ગુરુજીએ વારંવાર આ વાતનો ઉલ્લેખ બેસતા વર્ષની સભામાં કર્યો છે. ડીઆર પટેલ સાહેબ સાથે હું ઘણો રહ્યો છું વડોદરામાં, રામજીભાની કેવી સેવા કરતા મેં મારી આંખથી જોયું છે. જે ઘરમાં, શાસ્ત્રો લખે છે શું, વડીલોની માન મર્યાદાનો ભંગ થાય છે તે ઘરમાંથી સ્ત્રી એટલે કે લક્ષ્મી, સંપ એટલે જાણો છો ને તમે સુહૃદભાવ, અને સમૃદ્ધિ, ત્રણે ત્રણ ત્યાંથી નીકળી જવાના. માટે ઘરમાં દરેક વ્યક્તિએ, ઘરની અંદર કોઈક વડીલ છે,
માતા પિતા છે કે બીજા કોઈ વડીલ વ્યક્તિ છે એને આદર આપો, એની મર્યાદા રાખો, એમાં બધાનું સુખ છે. મર્યાદા તોડવામાં કોઈનું સુખ છે નહીં. કેટલો આનંદ થાય ઘનશ્યામ દાદા જુઓ, અજય ભગત જ્યારે આવે દાદાને લઈને જ આવે. બોલો, ત્રણ પેઢી એક ઘરમાં એક સાથે કેટલા આનંદથી રહી શકે છે જુઓ છો ને તમે. અને અમેરિકન કલ્ચર કેવું છે, કયો સગો બાપ એ જ ખબર નથી, પછી સેવા કરવાની તો વાત જ ક્યાં. હવે એ ગાડી ક્યાં જશે, યુવાની હોય, સારી આવક હોય ત્યારે નહીં દેખાય, પણ 50-55 વર્ષ થશે ને પછી ખબર પડશે. લોકો જીવી નહીં શકે, પચાવી નહીં શકે, આ બધા દુઃખ સહન નહીં કરી શકે, અને છેલ્લામાં છેલ્લો એક જ રસ્તો રહ્યો હશે. કયો? આપકા હાથ, તમે જુઓ છો ને. એટલા માટે ડાયો માણસ છે આવતીકાલના દુઃખને આજે જોઈ શકે. પૂજ્યપાદ ગુરુજીએ તો અનેક વાર સભામાં વાત કરી છે, અનેક વાર કથામાં કહ્યું છે. શ્રીજી મહારાજનો પણ આ સિદ્ધાંત હતો. મહારાજે એકવાર એવું પ્રકરણ ચલાવેલું સંતો માટે પણ કે બે જુવાન સંતોએ જોડે નહીં ચાલવાનું. એક યુવાન સંત હોય તો એની સાથે એક કેવા સંત જોઈએ? ફરજિયાત વૃદ્ધ સંત જોઈએ. કારણ કે બે સરખી રૂચિના, સરખી ઉંમરના હોય તો પછી. શ્રીજી મહારાજે 114 પ્રકરણો બદલ્યા, એમાંનું આ મહત્વનું એક પ્રકરણ હતું. કેટલી બધી લીલાઓ છે સાધુ માટે કે સંસારી માટે, બધા માટે. કોઈ વડીલ છે, કોઈ વૃદ્ધ છે, કોઈ અનુભવી છે, કોઈ જૂનો વ્યક્તિ છે. આપણે ઘણીવાર શું કહીએ કે જૂનું એટલે ઓલ્ડ એટલે આઉટ ઓફ ડેટ, એવું જ માને છે ને લોકો. તમે જાણો છો આ સંસારની આખી આસક્તિ ક્યાં છે? નવામાં આસક્તિ છે. જે વસ્તુ જૂનું થાય, પછી માતા પિતા હોય કે ગમે તે વસ્તુ જૂની હોય, એ ગાર્બેજ લાગે છે. પણ યાદ રાખીએ શ્રીજી મહારાજ શું કહે છે, જે વૃદ્ધ છે એની વાત આદરણીય હોય, એ અમને શ્રેષ્ઠ લાગે છે. આત્માનંદ સ્વામી અને સદગુરુ રામાનંદ સ્વામીના સ્થાને અમે ભૈરામદાસ સ્વામીને માનીએ છીએ. જ્યાં સુધી ભૈરામદાસ સ્વામી સત્સંગમાં બેઠા છે ત્યાં સુધી અમને કોઈ બાબતનો ઉદ્વેગ નથી. વૃદ્ધ કહે તેમ કરીએ તો તેમાં સુખ થાય છે, અને જે ન માને તેને દુઃખ આવે છે. વૃદ્ધ કહે કરના તામે સુખા, વૃદ્ધ કહે કરના તામે સુખા, ન માને તાકુ આવત દુખા. પંચતંત્રમાં મહત્વના ઉપદેશમાંનો એક ઉપદેશ છે કે વૃદ્ધ અને અનુભવી વ્યક્તિની વાતનો હંમેશા આદર કરો. કોની વાતનો? વૃદ્ધ કે અનુભવી વ્યક્તિની વાતનો હંમેશા આદર કરો. પછી પંચતંત્રની કથા છે. એક નગર, નગરની બહાર મોટું જંગલ, જંગલની અંદર એક મોટું ઝાડ, ઝાડ ઉપર ઘણા બધા કબૂતરો બેઠા છે. એમાં એક શિકારીએ જોયું, પારધીએ જોયું, મોટી ઝાડ નાખી, એમાં દાણા નાખી દીધા, દૂર જતો રહ્યો. કબૂતરો ઝાડ ઉપર બેઠા બેઠા બધું જુએ છે, પણ ભૂખ્યા થયેલા કબૂતરો દાણા ખાવા માટે લલચાયા. એમાં એક વૃદ્ધ કબૂતર હતું, એણે કહ્યું, નહીં નહીં ભાઈ, તમે જોયું ને પેલો માણસ દાણા નાખીને ગયો, ઝાડ નાખીને ગયો, તમે ન જશો, તમે ન જશો. પણ કબૂતરો ન માન્યા, ન માન્યા. બધા કબૂતરો ઉતરી ગયા, ઝાડની ઉપર બેસી ગયા, દાણા ચણવા લાગ્યા. બધા જ કબૂતરો આવી ગયા, એક પછી એક, એક પછી એક. અને આ જગત તો કેવું છે, લોલે લોલ. એક જો ગાડી આડી જાય તો પછી બધી જ ગાડી કેવી, ખબર નહીં આ દુનિયામાં કેવો રંગ જામ્યો છે. બધા કબૂતરો ઉતરી ગયા, એક ઝાડ ઉપર કબૂતર બેઠું રહ્યું. કયું? જે વૃદ્ધ કબૂતર હતું ને, એને દુઃખ થયું, રડવા લાગ્યું કે આ બધા મરી જાય ને હું જીવીને શું કરીશ, ચાલો હું પણ એની જોડે. એ પણ આવીને બેસી ગયું. શિકારી જોયું, બધા જ કબૂતર નીચે આવી ગયા છે. ફટાક દન ઝાડ ખેંચી, બધા કબૂતરોના પગ બંધાઈ ગયા, બધા કબૂતરો અંદર ફસાઈ ગયા. રડવા લાગ્યા, કહેવા લાગ્યા કે આપની વાત અમે માની હોત તો આજે બચી જાત, અમારું શું થશે, આ શિકારી શું કરશે અમને. બધા રડવા લાગ્યા, બચવાનો ઉપાય બતાવો. વડીલ કબૂતરે કહ્યું, હજી બચવાનો એક બીજો માર્ગ છે, શિકારી તો દૂર છે, અહીંયા આવે
તે પહેલાં આપણે બધા એક સાથે પંખ વીંઝીને એક સાથે ઉડીએ. આ ઝાડ આપણી સમૂહની શક્તિ આગળ નબળી પડી જશે, આપણે ઝાડ લઈને આકાશમાં ઉડી જઈએ. વાત સાંભળી છે ને? વડીલની વાત માની અને એક સાથે પંખ વીંઝવાનું ચાલુ કર્યું. ઝાડ સાથે કબૂતરો ઉડ્યા. દૂર એક ડુંગળમાં એમનો મિત્ર કોઈ ઉંદર રહેતો હશે ત્યાં ગયા. ઉંદરે પેલી ઝાડને કાપી, એક પછી એક કબૂતરો બધા છૂટા થયા, મુક્ત થયા. કહેવા એ માગે છે, શાસ્ત્રનો મુખ્ય ઉપદેશ છે, કોની વાત માનવી કોની ન માનવી, આ વિવેક હંમેશા આપણા જીવનમાં રાખવો જોઈએ. દુર્યોધન પણ આજ્ઞાંકિત હતો, અર્જુન પણ આજ્ઞાંકિત હતા, પણ દુર્યોધને બધી વાતમાં શકુનિની સલાહ લીધી, અર્જુને બધી વાતમાં ભગવાન કૃષ્ણની સલાહ લીધી. ફેર આટલો જ છે. માટે કોઈ અનુભવી હોય, કોઈ વૃદ્ધ વ્યક્તિ હોય, હમણાં મેં વચ્ચે વાત કરી હતી એક સત્સંગી ભક્ત એમના દીકરી માટે ઘણા પ્રશ્નો પૂછ્યા. ગુરુજી અમને સંતોને જે માર્ગદર્શન આપ્યું છે એ પ્રમાણે મેં એમને વાત કરી કે ભગત, કોઈ દીકરી બાબતનો અમુક પ્રશ્ન હોય તો તમારે, જે સારા હરિભક્ત હોય, જેમના ઘરે દીકરીઓ હોય, એ દીકરીઓને સારા સંસ્કાર એમણે સફળતાપૂર્વક આપ્યા હોય, એવા પરિવારના હરિભક્તની તમે સલાહ લેશો તો તમે વધારે સફળ થશો. જે કામ જેણે કર્યું નથી કે જોયું નથી કે જાણ્યું નથી એની સલાહ તમે લેશો તો શું તમને કંઈક શાંતિ કે ચોખ્ખો માર્ગ મળશે? શિક્ષાપત્રીમાં મહારાજે એટલે આજ્ઞા કરી, જે માણસમાં જેવા ગુણ હોય તેને તેવા કાર્યને વિશે પ્રેરવો. શિક્ષાપત્રની એક એક આજ્ઞા અમારે પણ પાળવાની છે, તમારે પણ પાળવાની છે. દરેક બાબતમાં, જીવનની દરેક મૂંઝવણોમાં થી બહાર નીકળવા માટે એક સારામાં સારો રસ્તો છે, અનુભવી વ્યક્તિ શોધો તો તમને બહાર કાઢશે. બાકી તો આ જગત કેવું છે, જેમ તમે બહાર નીકળવા જાઓ ને એમ શું થાય, વધારે અંદર જાઓ, વધારે અંદર જાઓ. એક તો આગ લાગી હોય અને પછી અંદર ઘી નાખો, લાકડા નાખો તો શું થાય, ઠરે? વૃદ્ધ કહે કરના તામે સુખા, ન માને તાકુ આવત દુખા, તબ હરિજન સુની હસત ભયેવો. આવી ઘણી બધી વાતો કરી, હરિભક્તો હસવા લાગ્યા અને કહ્યું, અરે મહારાજ તુમસે વૃદ્ધ હમ દેખત ન કેવો. અરે મહારાજ, બધા કરતા વૃદ્ધ તો આપ જ છો, આપનાથી વળી વૃદ્ધ મહાન બીજું કોણ હોઈ શકે, આ આપની ઉદારતા છે. પ્રાચીન વેદો જેને દ્વિજકુળમાં પ્રગટ થયા એમ કહે છે એ જ આપ છો, અમે આપના સિવાય બીજા કોઈને આદિ જાણતા નથી, એટલે આપ કહો તેમ કરીએ. મહારાજે કહ્યું, તો પછી અમારી ઈચ્છા છે ભાઈ રામદાસ સ્વામી પાસે જાઓ, સ્વામીને પૂછો, સ્વામી જેમ કહેશે એમ અમે કરીશું. પછી હરિભક્તો ભાઈ રામદાસ સ્વામી પાસે ગયા, શ્રીહરિનું મંતવ્ય તેમને કહી સંભળાવ્યું. સ્વામી શ્રીહરિની રીતને જાણતા અને દેશકાળની નીતિને પણ જાણતા. અજય ભગત, નિર્ણય કરવા માટે રીત, રીતિ અને નીતિ આ બંનેનું જ્ઞાન જરૂરી છે. સાચી વાત કે ખોટી વાત? બંને જરૂરી છે. ક્યારેક સમય આવશે ત્યારે આપણે સરસ વાત કરીશું. છતાં તેઓ શ્રીહરિની પાસે આવ્યા. જો કે તે દાસનો પણ ધર્મ છે, સ્વામી તો જાણતા હતા પણ તેમ છતાં આપણને શીખવાડવાને માટે દાસનો ધર્મ સ્વામી નિભાવે છે, એટલે સ્વામી મહારાજ પાસે આવ્યા. શ્રીહરિની ઈચ્છા પૂરી જાણી લીધી. શ્રીહરિના નેત્રના ઈશારામાં જ સ્વામી સમજી ગયા. પછી સ્વામીએ હરિભક્તોને કહ્યું, તમારી સહુની ભાવના અજોડ છે, તેથી અમે બધા જેતલપુર આવીશું, તમે નિશ્ચિત જાણી રાખો, તૈયારી રાખો જાઓ. હરિભક્તો ખૂબ જ ખુશ થયા અને બોલ્યા, આપે અમારા ઉપર મહાન કૃપા કરી છે, હવે અમે અમારે ગામ જઈએ, ત્યાં જઈને સહુને ખબર આપીએ. શ્રીહરિએ તે હરિભક્તોને ફૂલહાર આપ્યા, બીજાને પ્રસાદીના નાળિયેર આપ્યા. એક આસારામ વિપ્ર હતા તે ગામડીમાં રોકાયા, બીજા બધા હરિભક્તો ગયા, ગામમાં સહુને ખબર આપ્યા,
ગામના બધા લોકો ખૂબ રાજી થયા. શ્રીહરિએ પેલા વિપ્ર આસારામને જોયા એટલે એમને પૂછ્યું, તમે મનમાં શું વિચારીને એકલા રોકાયા? બીજા બધા ગયા, તમે શા માટે ન ગયા? ત્યારે તે વિપ્રે હાથ જોડીને કહ્યું, પ્રભુ આપ મારી વિનંતી સાંભળો, અમે આપને બોલાવવા માટે આવ્યા, આપે અમારે ગામ આવવાનું વચન આપ્યું, આ તો આપની કેટલી મોટી કૃપા છે. પછી આપને છોડીને અમે બધા જતા રહીએ તે બોલાવવા આવ્યાની રીત ન કહેવાય. અમારામાંથી બધા ગયા, હું એક અહીંયા રહ્યો છું, હવે આપને સાથે લઈને જ હું મારે ગામ જઈશ. હે સ્વામી, હે બહુનામી, અમે તો આપના બાળક છીએ, છતાં અમે આવી રીત રાખી છે. રીત જાને બિન રસન રહાયે, અમૃત બાત નિરસ હોઈ જાયે. રેત જાને બિના રસન રહાયે, અમૃત બાત નિરસ હોઈ જાયે. રસ માત્ર સો તુમ મે રહાયે, ઓર રસ નિરસ કહાવે. મહારાજ, કોઈ મહાન વ્યક્તિને પ્રેમપૂર્વક આદરપૂર્વક પોતાને ઘેર પધરાવવાની આ રીત છે. ઘણા હરિભક્તો પધરામણી માટે સંતોને ફોન કરે, સ્વામી અમારે ઘેર ક્યારે પધારશો? પછી વિવેક દેખાડે, હમણાં અમારા એક નવા હરિભક્તના ઘરે પધરામણી હતી, કેટલી વાર ફોન આવ્યા, સ્વામી અમે ગાડી લઈને આવશું, એક ગાડી લાવીએ કે બે લાવીએ, પહેલી વાર પધરામણી છે, શું શું તૈયારી કરવાની? શિકાગોમાં નરેશભાઈ ગાંધી છે, એમના સાધુભાઈ, એના દીકરાએ મંદિરની નજીકમાં જ ઘર લીધું. દાદા તમે હતા ને હાજર, કેવી સરસ તૈયારી હતી. તો ઘણાના ઘરે આપણે પધરામણીએ જઈએ ને, ઘરના દરવાજે આપણે પહોંચી ગયા હોઈએ, ત્રણ વાર ફોન કરીએ કે ભગત અમે ઘરના દરવાજે આવી ગયા છીએ, હવે ઘરમાં આવીએ, એમનો ફોન તો પિકઅપ થાય નહીં, પછી હરિભગતને મોકલી, જરાક ડોરબેલ મારો, ડોરબેલ મારે તો ટીવી ચાલુ હોય, લો આવો આવો. સ્વામી પ્રેમ પાછો તો એટલો બધો છલકાતો હોય એમનો, આપણને ગાડીમાંથી ઉતારીને ઘરમાં લઈ જાય તો ટીવી તો એમનું ચાલુ જ હોય પાછું. હે, આ વિવેક નથી, આ પ્રેમ નથી, આ વેવલાઈ છે. સાચો પ્રેમ કયો છે? દેખાય આવે, વાણીમાં દેખાય આવે, વર્તનમાં દેખાય આવે, વ્યવહારમાં દેખાય આવે. કેવી સરસ વાત કરે છે મહારાજ, રીતને જે સમજતો નથી તેમાં પ્રેમ ન રહે. રીત જાને બિન રસ ન રહાવે. અમે તમને આમંત્રણ આપવા આવ્યા અને આપ સંમતિ આપો એટલે અમે બધા જતા રહીએ, તો તમને પણ મનમાં થોડું થાય ને કે આ બધા જતા રહ્યા, એટલે પ્રભુ બધા વતીથી હું રહ્યો છું, આપની સાથે આપને લઈને હવે ગામમાં જઈશ. બીજા બધા પહોંચી ગયા. અમૃત બાત નિરસ હોઈ જાય, અમૃતમય વાત પણ નિરસ થઈ જાય જો રીત ન રાખવામાં આવે. રસ માત્ર અત્યારે પ્રભુ આપની મૂર્તિમાં છે, આપને છોડીને બીજા બધા રસ તો નિરસ કહેવાય છે. આમ વિનોદ કરતા હતા. ઘણી રાત થઈ ગઈ, પછી જગદીશ્વર શ્રીહરિ પોઢી ગયા, બીજા બધા સંતો ધ્યાન કરવા લાગ્યા. જ્યારે સવાર થવા આવ્યું ત્યારે તત્કાળ સંતો સ્વામિનારાયણ ધૂન કરવા લાગ્યા, પછી સંતો સ્નાન કરવા ગયા. શ્રીહરિ પહેલાં શૌચ જઈ આવ્યા હતા, પછી દાંતણ કરીને નાહ્યા. દેવો અને ઋષિઓના અધિપતિ શ્રીહરિએ એક અનુપમ પિતાંબર પહેર્યું, એક ઓઢી લીધું, ચાખડીઓ પહેરીને પોતાને ઉતારે આવ્યા, સુખદાયક સ્વયં પાટ ઉપર બેઠાલો. દાદા રીતિને જાણે ને એ બહુ મોટું. હે, હું ઘણી વાર કહું છું ને, ત્રણ વસ્તુ યાદ રાખવા જેવી છે. જીવન જીઓ રીતિ છે, ધન કમાવો નીતિ છે, ભક્તિ કરો પ્રીતિ છે, તો બચ જાઓગે દુર્ગતિ છે. વેરી ઇમ્પોર્ટન્ટ મેસેજ. આપણા શરીરમાં આત્મા છે, તમે જાણો છો શરીર કરતાં આત્માનો મહિમા ઘણો મોટો છે. એ આત્મા નામનું તત્વ નીકળી જાય તો આને કોઈ શરીર ન કહે, શું કહેશે? પછી મળદું કહેશે. આને કોઈ રાખશે નહીં, પછી શું કરશે? આને બાળી દેશે. આટલો મોટો મહિમા એ તત્વનો છે જે તત્વ અંદર બેઠું છે,
જે તત્વ ભલે દેખાતું નથી પણ આનો પ્રાણ છે, એમ દરેક જગ્યાએ એક પ્રાણ તત્વ છે. ભક્તિનો પ્રાણ ક્યાં છે? પ્રીતિમાં. ધનનો પ્રાણ ક્યાં છે? નીતિમાં. અને જીવનનો પ્રાણ ક્યાં છે? રીતિમાં. કેમાં? આપણું જીવન એક રીતિમાં ઢળેલું હોવું જોઈએ. બહુ સરસ આ વાત મને ગમે એટલે યાદ કરીશ. મોરારી બાપુ, એનું આ બહુ પ્રસિદ્ધ વાક્ય છે, ઢોંગસે નહીં ઢંગસે જીવો. શું કહે? આજનો માણસ ઢોંગ કરે છે, દંભ કરે છે, દેખાડો કરે છે. ઢોંગસે નહીં ઢંગસે જીના શીખો. એક નિશ્ચિત સ્ટાઇલ હોવી જોઈએ. અમારી સંતોની તમે જુઓ, ગમે ત્યારે આવો, અમારા કપડાની સ્ટાઇલ એક સરખી. ગમે તે ડ્રેસ જુઓ, નાઇટનો ડ્રેસ જુઓ, એક જ સરખો. જોયું તમે? અને સંસારમાં કેવું કિશનભાઈ? ઘરની અંદરના કપડાં જુદા, બહારના જુદા, લગ્નના જુદા, ફરવાના જુદા. એકવાર તો એક હરિભગત મંદિરમાં આવ્યા, લાંબી ચડ્ડી પહેરીને. બોલો, હે, મેં કીધું તમે આવા મોટા ભગતને આ બાળકના વેશમાં દાદા કેમ દેખાણા? 52 વર્ષના દાદા બાળકના વેશમાં. સ્વામી, આજે સમર ચાલે છે ને, લો હવે આ સમરનો ડ્રેસ પાછો જુદો, દાદાએ ચડ્ડી પહેરતા થઈ ગયા સમરમાં. સમજીએ, ચાલો આ થોડું ઘણું અમેરિકામાં તમે છો ને, અમેરિકાનું સ્વીકારો, મને વાંધો નથી. પણ એક તમને નાની ટકોર કરું, દુનિયાના સારા શ્રેષ્ઠ તમામ માણસોએ આ એક જ સરખી વાતો કરી છે. દુનિયાનો શ્રેષ્ઠ સમાજ જેને કહેવાય છે, યહૂદી લોકો, ધ રિચેસ્ટ કોમ્યુનિટી ઓફ ધ વર્લ્ડ, જ્યુસ પીપલ, બરાબર. તમે જ્યુસ લોકોને જુઓ, વિન્ટરમાં જોશો, સમરમાં જોશો, ગમે ત્યારે તમે જોશો, બ્લેક કોટ, બ્લેક પેન્ટ, બ્લેક ટોપી. જોયું છે ને તમે? અમે અનેક વાર ન્યુયોર્ક અપસ્ટેટ ગયા છીએ, ત્યાં બહુ મોટી સંખ્યામાં એ લોકો રહે છે, બહુ મોટી સંખ્યામાં. અજયભાઈ, સમરમાં ગયા છીએ, રોડ ઉપર લોકો ચાલવા નીકળ્યા હોય, જોયું છે. સમરની અંદર, ગરમીની અંદર પણ એ લોકોનો ડ્રેસ એવો ને એવો જ રાખે છે લોકો. આજે તમે એક વસ્તુ સ્વીકારશો, કાલે બીજી વસ્તુ આવશે, પરમ દિવસે ત્રીજી વસ્તુ આવશે. પહેલાં થોડું કપડાનું આવશે, પછી થોડું ખાવાનું આવશે, પછી થોડું જોવાનું આવશે. સંસ્કૃતિને બચાવવા માટે આપણે ખબરદાર થવાની જરૂર છે. નાના દીકરા માટે બરાબર છે, એને થોડું જોઈએ, પણ જે 52 વર્ષના, 62 વર્ષના થઈ ગયા, એ પછી જો આદતમાંથી બહાર નહીં નીકળે તો શું થશે? જીવન જીવો રીતિ છે, આપણી એક રીત હોવી જોઈએ. આપણે ભગવાન સ્વામિનારાયણના છીએ, આપણે ભારતીય પરંપરાના છીએ. તમે જાઓ હિન્દુ મંદિરોમાં, આ તો હવે પરંપરા બગડી ગઈ. બાકી દક્ષિણ ભારતના આજે પણ મંદિરો ઊભા છે, ફરજિયાત બોર્ડ, સાઇનબોર્ડ માર્યા છે, ધોતી પહેરીને અંદર એન્ટ્રી આપે છે, ધોતી વગર એન્ટ્રી નથી આપતા. પૂજાની વિધિ છે, ભગવાન પાસે જવાની વિધિ છે. કદાચ તમે ઘરમાં પહેરું બરાબર છે, પછી મંદિરમાં જેવા ટૂંકા કપડા પહેરીને આવો, આ તે કંઈ હરિભક્તના લક્ષણ કહેવાય? કહેવાય? એટલા માટે કહું છું, આ રીત નથી, સત્સંગીની રીત નથી, હરિભક્તની રીત નથી. આપણે બધી મર્યાદા તોડી નાખીએ છીએ અને પછી આશીર્વાદ માંગીએ છીએ. જીવન જીવો રીતિ છે, ધન કમાવો નીતિ છે, ઓર ભક્તિ કરો પ્રીતિ છે. કેવી સરસ રીત જુઓ. સાંજે આશિત ભગત રોજ આવે, ભીખુદાદા તો મંદિરમાં જતા, દાદા ઇન્ડિયા ગયા, આશિત ભગત ઇન્ડિયા ગયા, અમારા કિશન ભગતે નિયમ રાખ્યો કે હવે હું આવીશ, લો બસ આ રીત છે ને. આનંદ થાય ને દાદા, ઘરે બેસીને કથા રોજ સાંભળે છે, નિયમથી સાંભળે છે, પણ હવે અહીંયા આવીને ચાલુ કરો. અમારા વિનયજી તો રોજ આવે જ છે, અજય ભગતને તો નિયમ જ છે બુધવારનું. આજે તો મંગળવાર ને, બુધવાર ને વહેલા આવી ગયા, એટલે નિયમ છે બુધવારનું. કહેવા એ માગું છું, બસ આપણા જીવનમાં એક રીત રાખો. દાદા, ભગવાન કેટલી રક્ષા કરે, અજય ભગતને દરેક બુધવારે મંદિરે આવવાનો નિયમ. હમણાં ફ્લોરિડા જોબ માટે આવેલા, એમનો ઘણીવાર મને ટેક્સ આવી ગયો કે સ્વામી તમે ફ્લોરિડા આવવાના છો, મારે મળવું છે. અચાનક અમારે બુધવારે જ ભેગું થવાનું થયું, સાંજે સભામાં જ અજયભાઈ આવ્યા. સાંજે ખૂબ સરસ ત્યાં સભા, ધૂન કીર્તન, બહુ મજા આવી ગઈ, બહુ જમાડ્યા. પણ જતા જતા ભાવવિભોર થઈ ગયા. શું બોલ્યા ખબર? એકવાર નહીં,
ઓછામાં ઓછું 10 થી 12 વાર બોલ્યા હશે કે સ્વામી મહારાજે કેટલી મોટી રક્ષા કરી, મારે બુધવારનો નિયમ છે મંદિરે જવાનું, કથા સાંભળવાનું, તો આજે 12 ફરવા નીકળો ને એમાં પણ મહારાજે બુધવારનું મારું નિયમ પૂરું કરી દીધું. એક રીત છે એટલે ને, પછી આપણે ઉલાળ ધરાળ રાખ્યું, હવે બુધવાર તો બુધવાર ને મંગળવાર તો ભગવાન કહેવાય, તારે પછી જે વાર કરવો હોય તે. એક સરખી રીતિ આપણી હોવી જોઈએ. જીવન જીઓ રીતિ છે, ફરી વાર કહું છું, આપણે ભારતના છીએ, ભગવાન સ્વામિનારાયણના છીએ, આપણી રીત કપાળમાં ચાંદલો, ગળામાં કંઠી, બરાબર, આપણી સૌમ્ય વેશભૂષા ભારતીય પરંપરાની, બોલવાનું, ખાવાનું, પીવાનું, આ બધી રીત છે. ધન કમાવો નીતિ છે. આ દેશમાં નીતિમત્તા, ઓનેસ્ટી બહુ જાજી છે, એટલે બહુ જાજુ એની વ્યાખ્યા કરવાની જરૂર નથી લાગતી. ભક્તિ કરો પ્રીતિ છે, જે કરીએ પ્રેમથી કરીએ. તમે ઘરે કથા પ્રેમથી સાંભળો છો, આનંદ થાય. અમારા આ બધા ભક્તો અહીંયા મંદિરમાં આવીને પ્રેમથી સાંભળે છે, આનંદ થાય. ન્યાલકરણ ભગત મંદિરમાં હોય, એમની કેટલી બધી સેવા, ભગતજી ગયા, અમુક સેવા ધ્યાન સ્વામી ઉપાડી, અમુક સેવા મુકુંદ ભગતે ઉપાડી, અમુક સેવા ઋષિ સ્વામી ઉપાડી, જોયું. ભક્તિ કરો પ્રીતિ છે, કેવી રીતે કરો, પ્રેમથી કરો, તો બચ જાઓગે દુર્ગતિ છે. કેટલી સરસ વાત છે, યાદ રાખવા જેવું છે કે નહીં સૂત્ર. જેતલપુર ગામના બ્રાહ્મણ આસારામભાઈ, એમણે શ્રીજી મહારાજને આવી રીતે રીતભાતની વાત કરી, પ્રેમની વાત કરી, ભગવાન રાજી થયા. અડધી રાત થઈ ગઈ, મોડી રાત સુધી ખૂબ આનંદ કર્યો. જગદીશ્વર શ્રીહરિ પોઢી ગયા, બીજા સંતો ધ્યાન કરવા લાગ્યા. જ્યારે સવાર થવા આવ્યું, તત્કાળ સંતો સ્વામિનારાયણ ધૂન કરવા લાગ્યા. પછી સંતો સ્નાન કરવા ગયા. શ્રીહરિ પહેલાં શૌચ જઈ આવ્યા હતા, પછી દાંતણ કરીને નાહ્યા. જોયું, આ બધી રીત છે. જાગીને પહેલાં શૌચવિધિ કરે, પછી હાથ ધોવાના, પછી દાંતણ કરવાનું. હવે તો જાગીને સૌથી પહેલાં ન્યૂઝ ચાલુ કરવાના, પછી પાછું સ્ટોરનું કામ થોડું કરી આવે, પછી 2 વાગે પૂજા કરવા બેસે. આજકાલની રીતભાત તો જુઓ તમે, માફ કરજો, કર્મને વશ થઈને પરિસ્થિતિ અનુસાર કોકને કરવું પડે. ગુરુજીએ પણ ઘણા ભક્તોને છૂટ આપી છે, પણ આપણે છૂટને પછી દરરોજ માટે લઈ લઈએ એ ખોટું છે. કોઈકની પરિસ્થિતિ એવી હોય અને કરવું પડે, જુદી વાત છે ને કિશનભાઈ. પછી દરરોજ 2 વાગે પૂજા કરવા બેસીએ આપણે બપોરના, હે, પછી હવારે પૂજામાં પ્રભાતિયું ગાવું કે જમોથાળ ગાવું કે પોઢણિયું ગાવું. દેવો અને ઋષિઓના અધિપતિ શ્રીહરિએ એક અનુપમ પિતાંબર પહેર્યું, એક ઓઢી લીધું, ચાખડીઓ પહેરીને પોતાને ઉતારે આવ્યા. સુખદાયક સ્વયં પાટ ઉપર બેઠા વરણીએ પૂજાની તૈયારી કરી. શ્રીહરિએ શાલગ્રામ અને બાલમુકુંદ લાલજીની પૂજા કરી, ધૂપ અને દીપ વગેરે કરી, આરતી કરી, સ્વયં કુશળતાથી ભક્તરૂપ બની ગયા. નૈવેદ્ય અર્પણ કરીને તૈયાર થઈ ગયા. તેટલી વારમાં તો બધી સવારી તૈયાર થઈ આવી હતી. દરબાર સોમલા ખાચર હાથીને શણગારીને લાવ્યા, તેના ઉપર સોનાની અંબાડી મૂકી હતી. શ્રીહરિ તે હાથીના ઉપર બેઠા, બધા સોનેરી વસ્ત્ર ધારણ કર્યા હતા, અંગ ઉપર સોનાના ઘરેણા પહેર્યા અને મોતીના હાર ધારણ કર્યા હતા. મસ્તક ઉપરથી તોરા લટકતા મૂક્યા અને પાઘ ઉપર શિરપેચ બાંધ્યો હતો, તેના ઉપર કલગી મૂકી હતી. શ્રીહરિની છબી દર્શન કરવા લાયક થઈ હતી. ભુજાઓ ઉપર જડાઓ બાજુ બાંધ્યા હતા, કાંડામાં જડાઓ કડા પહેર્યા હતા, લલાટમાં કેસરી તિલક કર્યું હતું, તેથી તે ઝગમગ ઝળકી રહ્યું હતું. બીજા જેટલા હાથી હતા તેના ઉપર સંતોને બેસાડ્યા અને કેટલાક સંતોને મ્યાનામાં, રથમાં અને સુખપાલમાં બેસાડ્યા. આવી રીતે ભગવાન શ્રીહરિ ગામડી ગામથી જેતલપુર આવવા તૈયાર થયા છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદમુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના અષ્ટમ પુરમાં શ્રીહરિ ગામડીથી જેતલપુર જવા માટે ચાલતા થયા, એ નામે 7મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય.